વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે મૈસૂર મસાલા ઢોસા કેવી રીતે બનાવવો એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા એક ફ્રાય પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડી રાઈ ઉમેરવાની. રાઈ તતડી જાય એટલે આમાં 1 સમારેલું લીલું મરચું ઉમેરવાનું, સાથે જ થોડી હળદર ઉમેરી દેવાની અને આને મિક્સ કરી દેવાનું છે. 4 થી 5 મીઠા લીમડાના પાન ઉમેરવાના, જેને હાથથી તોડીને એડ કરવાના. હવે 2 મોટા બાફેલા બટાકાનો માવો આમાં એડ કરવાનો. ગ્રામમાં 200 ગ્રામ જેટલા બટાકાનો માવો છે. પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. જો બટાકા બાફતી વખતે મીઠું ઉમેર્યું હોય તો અત્યારે એ પ્રમાણે ઉમેરવાનું. પછી 1/4 ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને 1/4 ટીસ્પૂન જેટલો સાંભાર મસાલો એડ કરવાનો. સ્ટફિંગમાં વધારે મસાલા એડ નથી કરવાના. હવે આને ધીમા ગેસ ઉપર જ સરસ રીતે મિક્સ કરી દેવાનું. છેલ્લે આમાં થોડી સમારેલી કોથમીર ઉમેરીને ફરીથી આને મિક્સ કરી દેવાનું છે. આ સ્ટફિંગને તમે ઢોસામાં તો યુઝ કરી શકો છો, પણ જો તમે સ્ટફ ઇડલી બનાવતા હોય તો એમાં પણ યુઝ કરી શકાય. તો હવે ગેસ બંધ કરીને સ્ટફિંગને નીચે ઉતારી લેવાનું. 1 વાટકામાં ઇડલી ઢોસાનું ખીરું લેવાનું. પછી ખીરામાં થોડું મીઠું ઉમેરીને આને મિક્સ કરી લેવાનું છે. ખીરામાં જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરીને એની કન્સિસ્ટન્સી સેટ કરી દેવાની. ખીરાને વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું રાખવાનું છે. તો ફાઇનલી આ રીતની ખીરાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે એક નોનસ્ટિકનો કે લોખંડનો ઢોસાનો તવો ગરમ થવા માટે મૂકવાનો અને તવાને હવે ભીના કપડાથી લૂછી લેવાનો છે. હવે 2 ચમચા જેટલું ઢોસાનું ખીરું આના ઉપર નાખવાનું. આ રીતે ઉપરનું લેયર થોડું ડ્રાય થઈ જાય એટલે આના ઉપર તેલ, બટર કે ઘી એડ કરવાનું. હવે ગેસ ધીમો કરી દેવાનો છે અને આના ઉપર ઝીણી સમારેલી કોબી, ઝીણું સમારેલું કેપ્સિકમ, બીયા કાઢીને ઝીણા સમારેલા ટામેટા, ઝીણા સમારેલા લીલા મરચા અને થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની. જે લોકો ડુંગળી ખાતા હોય એ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી શકે. હવે જે સ્ટફિંગ આપણે બનાવ્યું છે એ આમાં એડ કરવાનું. પછી આ મસાલામાં જે કાચું શાકભાજી ઉમેર્યું છે એના ભાગનું મીઠું ઉમેરવાનું અને સાથે જ થોડું લાલ મરચું, થોડો સાંભાર મસાલો, મૈસૂર ચટણી અને થોડી કોકોનટ ચટણી એડ કરવાની. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે આને મિક્સ કરીને 1 મિનિટ માટે ઢાંકી દેવાનું, જેથી જે કાચું શાકભાજી ઉમેર્યું છે એ થોડું કૂક થઈ જશે. હવે ઢાંકણ હટાવી દેવાનું અને ફરીથી આના ઉપર થોડું ઘી, તેલ કે બટર એડ કરવાનું છે. તમે આને 1 મિનિટ માટે ઢાંકશો એટલે બધી વસ્તુ આ રીતે સરસ મિક્સ થઈ જશે. હવે આ સ્ટફિંગને આખા ઢોસામાં આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. આ રીતે બનાવેલો મૈસૂર મસાલા ઢોસા ખૂબ જ સરસ લાગતો હોય છે, તો તમે એક વાર જરૂરથી ટ્રાય કરજો. ફરીથી આના ઉપર થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દેવાની, ઓપ્શનલ છે, ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકાય. હવે ઢોસાને જે રીતે આપણે સિમ્પલ ફોલ્ડ કરતા હોઈએ છીએ એ રીતે ફોલ્ડ કરવું હોય તો પણ કરી શકાય. અત્યારે આપણે એને ટ્રાયંગલ શેપમાં ફોલ્ડ કરીશું. તો પહેલા આ રીતે એને થોડું ફોલ્ડ કરવાનું અને તવીથાથી દબાવી દેવાનું છે. હવે એ જ રીતે એની સામેનો જે ભાગ છે એને પણ આપણે આ રીતે ફોલ્ડ કરવાનો. હવે જે આ છેલ્લો ભાગ રહ્યો એને પણ તમારે આ રીતે થોડો ફોલ્ડ કરી દેવાનો. હવે આ મૈસૂર મસાલા ઢોસાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે આ સરસ મજાનો ટેસ્ટી મૈસૂર મસાલા ઢોસા બનાવીને જરૂર ટ્રાય કરજો.